चार जो है सवाल नंबर चार में आयो कि पूछे कि u बराबर 1 2 3 4 5 6 7 અને 8 9 આપેલું છે a બરાબર આપેલું છે b બરાબર તો આપણે આ ચકાસવાનું છે કે આ જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય છે કે નહીં તો જવાબ બરાબર આપણે લઈ લઈએ પહેલા a યોગ b એનો ડેશ તો પહેલા આપણી પાસે a યોગ b હોવો જોઈએ બરાબર તો પહેલા a યોગ b લઈએ a યોગ b નું છે આપણી પાસે આ બંનેનો યોગ એટલે આવશે 2 3 4 5 6 7 8 બરાબર તો એનો લેવાનો છે ડેશ તો આનો ડેશ કરીએ તો શું મળશે આપણને પૂરક ગણનો 1 2 3 4 5 6 7 8 9 8 સુધી આવી ગયા છે 9 પાછો બાકી काम वाला अपने जगह वही जगह डांस तो ए डैश इंटरसेक्शन बी डैश तो ए डैश पे लास्ट में मॉल से अपने आने से वाली संख्या हो क्या उसे एक बी ने त्रण चार ने पांच छह ने सात आठ ने नौ छह करी ने बी डैश तो मॉल से अपने 1 2 નહીં 3 નહીં 4 5 નહીં 6 7 નહીં 8 અને 9 તો આ બંનેનો છેદ ગણ શું મળશે આપણને બંનેમાં સામાન્ય કર્યું છે 1 બંને જગ્યાએ 1 આવ્યો તો 1 પછી છે 3 નથી છે 5 નથી 7 નથી 9 બંનેમાં 9 આવેલા છે તો આનો છેદ ગણ તો આપણને શું મળ્યું जवाब बराबर आरएचएस बराबर एलएचएस तो साबित थे तेवीस रीते आपने बीजु चकासवानुं छे के ए छेद बी नो डेश એટલે આપણે હવે લખશું આરએચએસ બરાબર એ છેદ બી નો डैश तो ए छेद बी शू थे इतना लिखी नाखी ए छेद बी शू आपके पास से आ बने नो छेद 2 बस खाली 2 एनो डैश करिए तो हम मोड़ा आपने 2 सिवाय बढ़ती आनी संख्या 1 3 4 5 6 7 8 અને 9 હવે LHS જોઈએ दागा बराबर दागा बराबर शू मळशे आपणने ए डैश योग बी डैश ए डैश नो जानी सिवाय संख्याओ कई कई मळशे 1 3 5 7 9 योग बी डैश आनी सिवाय बधी संख्याओ 1 3 4 6 8 9 આ બંનેનો યોગ ગણ એટલે મળશે 1 3 4 5 6 7 8 અને 9 તો આપણને મળ્યું RHS બરાબર LHS તો આ થઈ ગયું આપણું પ્રૂફ સાબિત થઈ ગયું કે આ બંને ઇક્વલ થાય છે सवाल 5 એ ખૂબ જ અગત્યનો સવાલ છે કે જેમાં કીધું છે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો તો વેન આકૃતિ દોરવા માટે આપણે પહેલા સાર્વત્રિક ગણ બરાબર આપણે લઈ લઈએ છીએ લંબચોરસ બરાબર એની અંદર a અને b આપણે બે ગણ દર્શાવીએ છીએ આવી બરાબર હવે શું કીધું છે a યોગ b a યોગ b એટલે કેટલો ભાગ આવશે આ a અને આ b આ બંનેનો ઉદ્ધો ભાગ આવી જશે બરાબર આ બધો જ ભાગ છે જે અહીંથી લઈને આ બંને ગોળા હોય બધો જ ભાગ કેમાં આવે a યોગ b માં એની ઉપર શું કીધું છે પૂરક ગણ કીધું એટલે a યોગ b સિવાયના બધા જ યુના ઘટકો એટલે કયો જગ્યા આવશે આ જગ્યા આવશે
ના આ બે ગોળા સિવાયનો બધો જ યુનો ભાગ એટલે કહેવાય એ યુ બી નો પૂરક ગણ એટલે એ યુ બી માં આ બે ગોળા આવતા હોય છે એની બહારનો જે ભાગ છે એના પૂરક ગણમાં આવે એટલે બધો જ ભાગ કેમાં આવશે આમાં એને આપણે કહી દીધું આના ઘાટો બરાબર અહીંયા પણ આપણે દોરીએ એ બી ને આ છે U હવે જો અહીંયા છેદ આપેલો છે A ડેશ અને B ડેશ A ડેશ એટલે બહારનો આની અને B ડેશ એટલે આ ગોળાની બહારનો ભાગ અહી બંનેનો છેદ ગણ એટલે કે બંનેમાં સામાન્ય આવતો એવો ભાગ તો A ડેશ થી બહારનો ભાગ એટલે કેટલો થાય બધો જ ભાગ આવી જાય અને B ડેશ થી એ B ની બહારનો ભાગ એટલે બધો જ ભાગ આવે તો એની છેદ ગણ ની અંદર પણ કયો ભાગ આવશે આ બધો જ ભાગ આવશે બરાબર એ ડેશ એટલે આ ગોળો ભૂલી જવો ને એની સિવાયનો બધો જ ભાગ પાછો બી ડેશ એટલે આની સિવાયનો બધો જ ભાગ એ બે માંથી આપણે જે સામાન્ય ભાગ હોય લેવાનો એટલે આ ભાગ એટલે એને કહેવાય એ ડેશ છે બી ડેશ ફરીવાર આપણે અહીંયા યુ કરીએ અહીંયા કરશું એ બી આ એ છે બંનેનો છેદ ગણ એટલે કયો ભાગ તો આ ભાગ એટલે બરાબર આ છે એ છે બી વચ્ચેનો ભાગ આપણે એનો ડેશ લીધો છે આ એ છે બી જે ભાગ છે એનો પૂરક ગણ એટલે એની સિવાયનો બધો જ ભાગ એટલે આવશે આ ભાગ સિવાયનો બધો જ ભાગ એમાં આવશે પૂરક ગણ આટલો ભાગ નહીં આવે હવે જો આમાં યોગ કીધો છે એટલે બંનેમાં કોમન હોય એટલે લેવાનું બંનેના બધા ઘટક આવી જવા જોઈએ એટલે જો એ ડી સી વાત કરીએ તેમાં આ ઘટક આવશે આ ભાગ છે એ આવી જશે બરાબર અને બી એસ કરીએ ત્યારે આ બધો ભાગ આવી જશે તો બાકી કેટલો રહેશે ખાલી બંનેનો છેદ જેટલો ભાગ છે એ જ બાકી રહેશે એની સિવાય બધો જ એરિયા આવી જશે આવું કેમ થયું જો આનું સૂત્ર છે આપણી પાસે બરાબર શું થાય છે એ છેદ બી નો ડેશ તો જો આ એ છેદ બી ડેશ જેવું મળ્યું કે નહીં સેમ તો છે આ વચ્ચેનો ભાગ છે એની સિવાયનો બધો જ ભાગ આવી ગયો આવું સૂત્ર છે આપણે સવાલ નંબર ચાર માં હમણાં સાબિત કર્યું આપણે કે એ ડેશ યોગ બી ડેશ બરાબર શું થાય છે એ છેદ બી નો ડેશ તો એ બંને સમાન જ મળે આપણને અહીં લખો તો લખી પણ શકો એવું અને પછી એ છેદ બી નું ગ્રાફ વેન આકૃતિ દોરી છે તેમ પણ કરી શકો બરાબર તો આ હતી વેન આકૃતિ ત્યારબાદ સવાલ નંબર છ જોઈએ બહુ ધ્યાનથી સાંભળ્યો સવાલ ને સમતલના તમામ ત્રિકોણના ગણને યુ લો બરાબર યુ એટલે સાર્વત્રિક ગણ તરીકે આપણે ત્રિકોણ સોરી સમતલના તમામ ત્રિકોણ બરાબર જેમાં સમબાજુ હોય સમદ્વિબાજુ હોય ગુરુકોણ ત્રિકોણ હોય લઘુકોણ ત્રિકોણ હોય એ કાટકોણ ત્રિકોણ બધા જ ત્રિકોણ આવી જાય બરાબર હવે શું કીધું છે કે જો ઓછામાં ઓછો એક ખૂણો
60 अंश थी भिन्न होय तेवा त्रिकोण नो गण ए होय तो ए डैश शू थशे। तो शू कीधु छे के कोई पण त्रिकोण लियो आपणे એમાં ઓછામાં ઓછો એક બરાબર ઓછામાં ઓછો એક ખૂણો તો 60 કરતા અલગ હોવો જોઈએ, 60 થી ભિન્ન હોવો જોઈએ। એટલે કે આ બધા ખૂણો જો ત્રણેય ખૂણો 60 ન હોય જો કોઈ દિવસ ત્રણેય 60 હોય તો એની અંદર ન આવે। 60 કોઈ પણ એક ખૂણો તો ઓછામાં ઓછો 60 થી અલગ હોવો જ જોઈએ। જો આ આપણે 70 લીધો તો આ 50 લેવાનો, એટલે કોઈ એક ખૂણો તો 60 થી અલગ હોવો જ જોઈએ। એવો ગણ છે એ, તો એ ડેશ શું થશે? તો અમે એક જ પ્રકારના ત્રિકોણ વધારે કે જે એની અંદર નથી આવતો, કયા? ત્રણેય ખૂણા જો 60 અંશના હોય તો, જો ત્રણેય ખૂણા 60 અંશના હોય તો એ કેની અંદર? એની અંદર આવશે નહીં। અને યુની અંદર તો બધા જ ત્રિકોણ આવે કેવા પણ હોય બરાબર, તો એની અંદર ખાલી એક જ પ્રકારના ત્રિકોણ જેવા કે ત્રણેય ખૂણા 60 હોય તેવા આમાં આવશે નહીં। એટલે એ ખૂણા એ ત્રિકોણ કેમાં આવશે? એના પૂરક ગણમાં આવશે। તો એ ડેશ શું થાય? આવા ત્રિકોણને કેવા કહેવાય? સમ દ્વિબાજુ અથવા સમભુજ ત્રિકોણ, સોરી સમભુજ અથવા તો સમબાજુ ત્રિકોણ કહેવાય। તો આને શું કહે? સમ બાજુ અથવા સમભુજ ત્રિકોણનો એડે શું છે કે સમબાજુ અથવા તો સમભુજ ત્રિકોણનો ગણ હોય શકે બરાબર, કે જેના બધા ખૂણાઓ 60 હોય। તો એ કદાચ લખી શકીએ કે જેના બધા જ ખૂણાઓ 60 અંશના હોય તેવા ત્રિકોણનો ગણ, બે રીતે લખી શકીએ। જેના બધા ખૂણાઓ 60 અંશ હોય તેવા ત્રિકોણનો ગણ, તો એ કેમ આવશે? એ ડેશ માં આવશે બરાબર। સ્વાધ્યાયનો છેલ્લો સવાલ છે, 7 કે ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે, તો જોઈએ આમાં એ યોગ એ ડેશ। આપણને ખબર છે કે એ સિવાયના બધા જૂના ઘટકો એ ડેશમાં હોય, તો એ અને એ સિવાયના બધા જૂના ઘટકો બંને મળીને શું મળે? આપણને યુ મળે, સાર્વત્રિક ગણ યુ જ મળે। ઉદાહરણ તરીકે જોવું હોય તો આવી રીતે લઈએ કે યુ બરાબર આપણે લઈએ 1 થી 5, અને જો એ બરાબર લીધું હોય 1, 2, તો એને શું થાય? 3, 4, 5, આ બંનેનો યોગ કરો તો હંમેશા આપણને શું મળે? યુઝ મળે બરાબર। બીજો જોઈએ કે એ ડેશ, સોરી 5 નો ડેશ એટલે શું થાય? યુ થાય। ખાલી ગણનો પૂરક ગણ શું હોય? યુ હોય, તો યુની સાથે કોઈનો પણ છેદ ગણ કરો તો એ જ ગણ આપણને મળે। આપણે આગળ જોઈએ આ શું થઈ જશે, આપણે યુ છે એ તો શું મળશે? એ અહીંયા જવાબ આવશે એ। અહીંયા જોઈએ એ છેદ એ ડેશ, હંમેશા આની સિવાયના ઘટકો આમાં હોય એટલે આ બંનેની અંદર કોઈ પણ સામાન્ય ઘટક ન હોય, એટલે આ બંનેનો છેદ ગણ ખાલી ગણ મળે। યુ ડેશ, યુ નો ડેશ હું હંમેશા ખાલી ગણ હોય અને એનો છેદ કોની સાથે કરવાનો છે? એ સાથે। તો ખાલી ગણનો કોઈની પણ સાથે છેદ કરો તો આપણને શું મળે? ખાલી ગણ મળે બરાબર।